કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે પર્યાવરણમાં પાઠ પહેલો મજાની ઇન્દ્રિયો વિશે ભણીશું. શું તમારી સાથે ક્યારે આવું બન્યું હશે કે તમે ખુલ્લા મેદાનમાં જમતા હો અને કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે? શું તમે સૂતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થતા હોય અને તેના કાન એકાએક જ ઊંચા થઈ જાય? તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ હોય અને પરવાળમાં જ ઘણી બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થઈ જાય? તમે આવું ઘણી વાર જોયું હશે, જેનું કારણ છે તેમની ઇન્દ્રિયો. આવું શા માટે થાય છે આપણે જોઈએ તો પ્રાણીઓને પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે. ધ્યાન રાખજો બાળકો, બાળકોને પણ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે. તે જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, ગંધ અને લાગણી અનુભવી શકે છે. ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી પણ જોઈ શકે છે. ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ એટલે કે ગણગણાટ સાંભળી શકે છે. ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે. ધ્યાન રાખજો મિત્રો, ઘણા પ્રાણીઓ તેમના જે મિત્રો હોય છે તેમને ગંધથી પણ શોધી શકે છે. પ્રાણીસૃષ્ટિ એ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણોથી ભરપૂર છે. જે આપણી પ્રાણીસૃષ્ટિ છે, આપણી પૃથ્વી પર જેટલા પણ પ્રાણીઓ છે, એ બધાની ઇન્દ્રિયો અદ્ભુત છે. તમે જોયું હશે કે કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે. તમે જોતા હશો કે કીડીઓ જાય છે જ્યારે લાઇનમાં, ત્યારે એકબીજાની સાથે સંપર્ક કરે છે અને એક જ લાઇનમાં બધી કીડીઓ જતી હોય છે. તો એનું કારણ શું જોઈએ? તો એક કીડી મેદાન પર જતી હતી, તેણે બીજી બાજુથી કીડીઓનું જૂથ આવતું જોયું. પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી અને રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દીધી. વિચારો અને કહો કે કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી? રક્ષક કીડી આ કીડીને કેવી રીતે ઓળખી પાડી? તો એ આપણે જોશું. પ્રયત્ન કરો ને લખો. તમારે આ વસ્તુ કરવાની છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો કે થોડી ખાંડ, ગોળ અથવા કોઈ પણ મીઠાઈ જમીન પર નાખો, કીડીઓ આવે ત્યાં સુધી તેની રાહ જુઓ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે? તો પહેલાં કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો એ તમારે નોંધવાનું છે. પહેલાં એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું એ પણ નોંધવાનું છે. કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? શું તે હરણમાં જાય છે? આ બધું જ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે અવલોકન કરીને આમાં પૂરવાનું છે. હવે સાંભળીને કીડીઓને નુકસાન પહોંચાડ્યા વગર થોડી વાર માટે તેમનો રસ્તો પેન્સિલથી બંધ કરી દો. એટલે કે કીડીઓને કોઈ નુકસાન નથી કરવાનું, પણ જે એનો રસ્તો છે એને બંધ કરી દો. શું થશે જોઈએ આપણે. તો તમારે નોંધવાનું છે કે હવે કેવી રીતે જાય છે. તો ઘણા વર્ષો પહેલાં વૈજ્ઞાનિકોએ આવા ઘણા બધા પ્રયોગો કર્યા હતા. તેમણે શોધ્યું કે કીડી જેમ આગળ જાય છે તેમ એ જમીન ઉપર સુગંધ છોડીને જાય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો ખાસ, જેમ કીડી આગળ જાય છે તેમ તેની પોતાની સુગંધ ત્યાં મૂકતી જાય છે, છોડતી જાય છે. બીજી કીડીઓ તે સુગંધને અનુસરી રસ્તો શોધી લે છે. ખ્યાલ આવ્યો હવે વિદ્યાર્થી મિત્રો કે કીડી એક પછી એક અને પોતાના દ્રશ્ય પાછી કેમ જાય છે? તો એનું કારણ કીડીઓ પોતાની સુગંધ છોડતી જાય છે. હવે તમે અંદાજ લગાવી શકો કે જ્યારે તમે રસ્તો બંધ કર્યો ત્યારે કીડીઓ
કેમ આવું વર્તન કરે છે? કેટલાક નરકીડા તેમની માદા જાતિને સુગંધથી ઓળખી શકે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, જે નરકીડા છે તેમની માદા જાતિને સુગંધથી ઓળખી શકે છે. તમને મચ્છરથી ક્યારે મુશ્કેલી પડી છે? જરા વિચારો, તેમને કેવી રીતે ખબર પડી કે તમે ક્યાં છો? કારણ છે કે મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લે છે. જે મચ્છરો છે એ તમને તમારા જે શરીરની સુગંધ છે તેનાથી ઓળખી લે છે. તેઓ તમને તમારા પગની પાણીની સુગંધથી અને શરીરના તાપમાન પરથી પણ શોધી લે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એ કેવી રીતે આપણને શોધે મચ્છર? તો આપણા પગની પાણીની સુગંધ, યાદ રાખજો પગની પાણીની સુગંધ અને શરીરના તાપમાન પરથી શોધી લે છે. અહીંયા જો આપણને કીડો આપેલો છે, રેશમનો કીડો, એના વિશે છે આપણે જોશું. તો હું રેશમનો કીડો છું, હું માદા કીડાને તેની સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લઉં છું. યાદ રાખજો, ઘણા બધા કિલોમીટર દૂર હોય છતાં પણ રેશમનો કીડો એની માદા કીડાને તેની સુગંધથી ઓળખી લે છે. વિદ્યાર્થી મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે કૂતરા ઘણી બધી જગ્યાએ આમ સૂંઘતા હોય છે. તમને પણ નવાઈ લાગે આ શું કરે છે, ખબર નથી પડતી. તો એનું કારણ હવે આપણે જોશું. તો તમે કૂતરાને જ્યાં ત્યાં સૂંઘતા જોયા છે, જોયા છે ને, તમે શું વિચારો છો કે તે શું સૂંઘવાનો પ્રયત્ન કરે છે? ક્યારેક તમે જોયું હશે કે આ સૂંઘે છે, પણ એ શું સૂંઘે છે એનો તમે ક્યારે પ્રયત્ન કર્યો? તો જોઈએ, કૂતરા તેમનો વિસ્તાર પોતાની જાતે બનાવે છે. તેઓના વિસ્તારમાં બીજા કોઈ કૂતરા આવે તો તેના પેશાબ અને મળની ગંધથી જાણી શકે છે. એટલે કે પોતાના વિસ્તારમાં કોઈ બહારનું કૂતરું આવી ગયું હોય તો એ કેવી રીતે જાણી શકે? કે તો તેના પેશાબ અને મળની ગંધથી. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, પોતાના તેના મળ અને પેશાબની ગંધથી બીજા કોઈ કૂતરાને જાણી શકે છે. હવે અહીંયા આપણને અમુક પ્રશ્નો આપેલા છે, જો આપ દેખાય છે વિદ્યાર્થી મિત્રો દરેકને. એમાં પહેલું છે, મનુષ્યો કૂતરાની આ સૂંઘવાની આવડતનો કઈ ખાસ રીતે ઉપયોગ કરે છે? એટલે મનુષ્ય આપણે જે છે એમાં કૂતરું આ રીતે જે સૂંઘી શકે છે એની આવી આવડત છે, તો એનો ઉપયોગ ક્યાં થાય? તમે ક્યાં જોયું છે? ચાલો તો તમને કહું કે પોલીસ કૂતરાનો ઉપયોગ કરે છે. જ્યારે કોઈ ચોર કે ગુનેગાર ભાગી જાય ત્યારે તેને પકડવા માટે પોલીસ કૂતરાનો ઉપયોગ કરતી હોય છે. સમજ પડી બાળમિત્રો? બીજું, તમને તમારી સુગંધની ઇન્દ્રિયો ક્યાં ક્યાં મદદરૂપ બને છે, થોડા ઉદાહરણ લખો. એટલે કે આપણી જે સુગંધની ઇન્દ્રિયો છે, તમે સુગંધ લઈ શકો છો, તેને તમે ક્યાં ક્યાં ઉપયોગ કરો છો, કે લઈને ઉદાહરણ લખવાના છે. જેમ કે સુગંધથી ખોરાક સારો બન્યો છે કે ખરાબ તે તમને ખબર પડી શકે છે. તો એ બીજા કયા ઉદાહરણ છે? તો પહેલું, સુગંધથી આપણે અગરબત્તીની સુગંધ જાણી શકીએ છીએ. ત્યારબાદ દુકાને તમે સાબુ લેવા જાઓ તો કયો સાબુ સુગંધવાળો છે એ આપણે પસંદ કરીએ છીએ. તમારો કોઈ મિત્ર પરફ્યુમ નાખીને આવ્યો છે તો તમે એની સુગંધથી જાણી શકો છો. એવા પ્રાણીઓના નામ આપો જેને જોયા વગર તેની સુગંધથી તમે ઓળખી શકો. એવું કયું પ્રાણી છે જેની સુગંધથી આપણે ઓળખી શકીએ? તો એ છે સોનેરી મૃગ. કયું છે બાળમિત્રો? સોનેરી મૃગ. એવી 5 વસ્તુના નામ લખો જેની સુગંધ તમને ગમે અને જેની સુગંધ તમને ગમતી નથી. એટલે કે તમારે અહીંયા એ દર્શાવવાનું છે કે તમને કઈ સુગંધો ગમે છે, કઈ ગમતી નથી. હું તમને એક કહું તો, જેમ કે મને ગુલાબની સુગંધ ગમે છે, મને કઈ નથી ગમતી,
તો મને ગટરની સુગંધ ગમતી નથી, એટલે તમારે આ રીતે પાંચ પાંચ દર્શાવવાના છે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? શોધી કાઢો કે શું તમારા કુટુંબના કોઈ સભ્યના કપડામાંથી સુગંધ આવે છે. તમે જાતે જોઈ શકો છો, તમે મેળો, બસ, ટ્રેન વગેરે જેવી ભીડવાળી જગ્યાએ તમે જાઓ તો તમને ત્યાં દુર્ગંધ અનુભવી શકો છો. તો હા, ક્યારેક તમે મેળામાં, બસ, ટ્રેન તો ક્યારેક ક્યારેક તમને દુર્ગંધ જોવા મળતી હોય છે. આવું કેમ થાય છે તો એનું કારણ આપણે જોઈએ. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, તમે સમજી ગયા હશો. આજે નીરુને કોઈ મહત્ત્વના કામથી બહાર જવું પડ્યું. તેણે તેના છ મહિનાના દીકરા રુચિતને તેની બહેન છાયા પાસે મૂકવો પડ્યો. એટલે કે જે નીરુ છે એ બહાર જતી હતી ત્યારે તેના બાળકને તેની બહેન છાયા પાસે મૂકીને ગઈ. છાયાને પણ આટલી ઉંમરનું બાળક છે, રમૂજ લાગશે કે બંને બાળકોને એકસાથે મળ આવે છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે આમાં શું થાય છે, છાયાને પણ બાળક છે અને નીરુને પણ બાળક તેની પાસે છે, એટલે બંનેને બાળક એકસાથે આવે છે મળ. તો તેણે ખુશીથી તેની દીકરીને સાફ કરી લીધી. એટલે કે જ્યારે એની દીકરીએ મળ નીકાળ્યું ત્યારે એણે ખુશીથી સાફ કરી લીધું. પરંતુ જ્યારે તે તેની બહેનના દીકરા રુચિતને સાફ કરતી હતી ત્યારે તેણે પોતાના મોઢ દુપટ્ટાથી ઢાંકી દીધું. આવું કેમ, આવું શા માટે થયું? તો એનું કારણ છે એની દીકરી પ્રત્યેની લાગણી, એનો પ્રેમ. અને જ્યારે પોતાના બહેનના દીકરા પ્રત્યે એની લાગણી કે એનો પ્રેમ થોડો ઓછો હોવાથી આપણને આવું અનુભવ થાય છે. વિચારો અને ચર્ચા કરો. છાયા જ્યારે રુચિતનું બાળોતરું સાફ કરતી હતી ત્યારે તેણે મોં ઢાંકી દીધું, પણ પોતાની દીકરીનું બાળોતરું સાફ કરતી વખતે આમ ન કર્યું. તમારા મતે તેણે આવું કેમ કર્યું? તો મેં તમને હમણાં જ કીધું કે તેના પ્રેમના કારણે, તેની લાગણીના કારણે, કેમ કે એની બાળકી પ્રત્યેની લાગણી વધારે હતી એટલે એને કંઈ અસર ના થઈ. પણ જ્યારે એનું બાળક બીજું છે, એની બહેનનું બાળક હતું, ત્યારે એને સાફ કરતી વખતે એની અસર થઈ. તમે કચરાના ઢગલા પાસેથી પસાર થાઓ તો કેવો અનુભવ થાય છે? જે વ્યક્તિઓ પોતાનો આખો દિવસ આવા ઢગલામાંથી વસ્તુ ઉપાડવામાં વિતાવતા હોય તો તમે એને વિચારો શું થતું હશે. તો સાંભળો, જ્યારે ક્યારેક જ્યારે આપણે ઢગલા પાસે જઈએ ત્યારે આપણને ગંધ આવે, પણ જો એ વ્યક્તિ એનું કામ જ ઢગલા પાસેનું છે, ગંદકી પાસેનું છે, તો એની ઉપર એની અસર ઓછી થાય છે, કેમકે એ વસ્તુ એને પછી ધ્યાનમાં નથી આવતી. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન હોય છે? શું 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 તે સુગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના ઉપર આધારિત છે? હા વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, એવા પક્ષીનું નામ લખો જેને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે. એવો કયું પક્ષી છે જેને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે? વિચારો તો એ પક્ષી છે ગુવડ, જે માણસની જેમ આગળની તરફ આંખો હોય છે. એવા પક્ષીઓના નામ લખો જેને માથાની બાજુ ઉપર આંખો હોય છે, તેમની આંખોનું કદ તેમના માથા કરતાં નાનું હોય છે. તો પોપટ, ચકલી, કબૂતર, કાગડો, કોયલ, જે આ બધા પક્ષીઓ છે, પોપટ, ચકલી, કાગડો, કોયલ, કબૂતર જેવા પ્રાણીઓની આંખો તેના કદ કરતાં, માથાનું જે કદ હોય એના કરતાં નાની હોય છે. મોટાભાગના પક્ષીઓને માથાની બાજુઓ પર આંખો હોય છે. તમે જોજો, ખાસ કરીને 99.99% પક્ષીઓ જે હોય ને, પક્ષીઓ એના માથાની બાજુઓ પર આંખો હોય છે. તેમની આંખો એક જ સમયે બે અલગ અલગ વસ્તુઓ જોઈ શકે છે. જ્યારે તે સીધું જુએ
ત્યારે બંને આંખો એક જ વસ્તુ પર કેન્દ્રિત થાય છે. તમે જોયું હશે કે પક્ષીઓ ઘણી વખત તેમની ગરદન હલાવે છે, એવું કેમ કરે છે? શું તમે જાણો છો કે પક્ષીઓ આવું કેમ કરે છે? ઘણા પક્ષીઓની આંખો સ્થિર હોય છે અને હલનચલન કરી શકતી નથી, તેથી પક્ષીઓએ આજુબાજુ જોવા માથું હલાવવું પડે છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આજુબાજુ જોવા માટે તે પોતાનું માથું હલાવે છે. એક અથવા બંને આંખોથી જોવું, તમારી જમણી આંખ બંધ કરો અથવા તમારા હાથથી ટાંકી દો. તમારા મિત્રને તમારી જમણી બાજુ થોડા અંતરે ઊભા રહેવા કહો. તેને કોઈ પ્રવૃત્તિ કરવા કહો કે હાથ હલાવે અથવા માથું હલાવે. શું થાય છે તમે નોંધી શકો છો. તમે તમારા મિત્રની પ્રવૃત્તિ ગરદન હલાવે વગર જોઈ શકો છો. હવે તમારા મિત્રની પ્રવૃત્તિ બંને આંખોથી ગરદન હલાવે વગર જોવા પ્રયત્ન કરો તો એક અથવા બંને આંખોથી જોવામાં શું તફાવત છે તમે આ જાતે જ અવલોકન કરીને નોંધજો. હવે નાનો બોલ અથવા સિક્કો ઉછાળો અને પકડવાનો પ્રયત્ન કરો. આ જ ક્રિયા બંને આંખો ખુલ્લી રાખીને કરવા પ્રયત્ન કરો. પછી એક આંખ બંધ કરો અને પકડવાનો પ્રયત્ન કરો. તે પકડવાનું ક્યારે સહેલું પડે છે, ખુલ્લી હોય ત્યારે કે બંધ હોય ત્યારે? તો તમને પણ ખબર છે, આંખો ખુલ્લી હોય ત્યારે તમે વસ્તુ પકડી શકો છો. અનુમાન કરો, જો તમારા કાનની જગ્યાએ આંખો હોત તો કેવું હોત? તમે શું કરી શકતા જે તમે અત્યારે નથી કરી શકતા? વિચારો. કેટલાક પક્ષીઓ જેવા કે સમડી, ગરુડ, ગીધ વગેરે આપણા કરતાં ચાર ગણું દૂર જોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો, સમડી, ગરુડ અને ગીધ એ આપણા કરતાં ચાર ગણું દૂર જોઈ શકે છે. જે વસ્તુ આપણે 2 મીટરથી દૂર જોઈ શકીએ છીએ એ પક્ષીઓ 8 મીટરથી પણ દૂરથી જોઈ શકે છે. જે વસ્તુ આપણે 2 મીટરથી જોઈ શકીએ ને એ જ વસ્તુને પક્ષીઓ 8 મીટરથી પણ જોઈ શકીએ છીએ. શું તમે અનુમાન કરી શકો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે? તો તમે જાતે વિચાર કરી શકો કે જે રોટલી હોય એ 8 મીટરથી પણ દૂર હોય તો એ વસ્તુને જોઈ શકે છે. ચલો આવજો વિદ્યાર્થી મિત્રો.